खेड़ा जिल्लाना अहमदाबाद पासे आवेला रुदण में अमूल नी टीम द्वारा एक अहीं रेड करवामां आवी छे। कारण के माहिती मिली हती के जेटला एनिमल छे एना प्रमाण में दूध वधारे आवी रह्युं छे। तेना कारणे आजे जे अत्यारे तमे जोई शको छो अहीं जे तबेलो जे छे त्यां अत्यारे अमूल नी टीम आवी छे अने ते तपास करी रही छे। आपणी साथे अत्यारे जे अमूल ना जे पशु चिकित्सालयना जे डॉक्टर छे ते उपस्थित छे। आपणे एमनी साथे वात करीशुं के शुं छे समग्र मामलो। आपनुं नाम શું છે ને આપનો હોદ્દો શું છે? ડોક્ટર યોગેશ પટેલ, ડોક્ટર છું, એક વેટરનરી ડોક્ટર છું. શું મામલો શું હતો? અહીંયા એવું હતું કે એનિમલ ઓછા છે અને દૂધ વધારે આવે છે, એટલે અમે ઇન્ક્વાયરી કરી તો અમને માલુમ પડ્યું કે એનિમલ તો ખરેખર ઓછા છે, 20 જ એનિમલ છે અને દૂધ છે આખા દિવસનું 1000 લિટર. પછી અમે માલિકને કોન્ટેક કર્યો તબેલાવાળા, તો એમને કીધું સાહેબ દૂધ અમારું છે પણ દૂધ બહારથી આવે છે, 2 તબેલામાંથી આવીએ છીએ. બરાબર, હવે તબેલો ક્યાં છે તો અમને કોઈ આઈડિયા નથી કઈ જગ્યાએ તબેલો છે. બરાબર, પણ એમને કીધું કે સાહેબ દૂધ અમારું એક ગાંધીનગરની બાજુ એક ગામ છે, ત્યાંથી અમારે દૂધ દૂધ લઈ અને ટેમ્પા મળીને અમે અહીંયા દૂધ વેડી જઈએ છીએ અને ત્યાં અમૂલ ટેન્કર ત્યાં લઈ જાય છે. એટલે અમે ઇન્ક્વાયરી કરી અને દૂધના સેમ્પલ લીધા. દૂધના સેમ્પલ લઈને અમે ભદ્ર પ્રોસેસ કરીશું કે દૂધ કેવું છે. તો જ્યાંથી એ કહે છે કે ગાંધીનગરથી આવે છે આ દૂધ, તો ત્યાં ગાડી પણ કોઈ ટીમ તપાસ કરવા માટે ગઈ છે? ના, ત્યાં કોઈ ટીમ જોઈ નથી. તો સત્યતા કેવી રીતના, મતલબ ત્યાંથી પાટી લાલજી બરાબર જે ખરા એના આધારે અમે તપાસ કરીશું કે ભાઈ દૂધ કઈ જગ્યાએ તબેલામથી આવે છે, કઈ જગ્યાએથી. અમે ઇન્ક્વાયરી કરીશું. એક પોલીસની મદદ અમે લીધેલી છે ફર્ધર પૂછી માટે. એક જે ગાય છે કે ભેંસ છે એ કેટલું દિવસનું લીટર દૂધ આપી? જો ભેંસ તો આખા દૂધ આપે 10-12 લિટર આપે અને ગાય હોય તો 15 લિટર આપે. એના હિસાબે અહીંયા કેટલી ગાય ને ભેંસ છે ને? અહીંયા દૂધ આખા દૂધ 800 લિટર થવું જોઈએ, આખા દિવસ જગ્યાએ 1000 લિટર થાય છે. હા, જે ક્ષમતા છે એના કરતાં વધારે વધારે છે. પણ માલિક જે માલિકના કહેવા હોય દૂધ અમે બીજા ફાર્મથી લાવીએ છીએ, એટલે અમે દૂધના સેમ્પલ લીધા, સેમ્પલની પછી આગળની કાર્યવાહી કરીશું. જે અહીંયા જે હાજર જે ભેંસ કે ગાય જે છે એનું દૂધ અને બીજું જે એક્સ્ટ્રા જે તમે કહો છો કે વધારે છે એનું, એ બંનેના સેમ્પલ લેવામાં આવે છે કે કામ ખાવાનું? ટોટલ જે આખું જે સેમ્પલ હતું 1000 દૂધ એનું સેમ્પલ અમે લીધેલો છે, એનિમલ સેમ્પલ લીધેલા નથી. તો હવે આગળ શું કાર્યવાહી થશે? દૂધનું સેમ્પલ લઈને અમે મોકલશું કે દૂધ કેવું છે, અંદર ફેટ કેટલા છે, એસએનએમ કેટલા છે, દૂધની ટકાવારી કેટલી છે, એ આગળ સેમ્પલ કરીશું, પછી નક્કી કરીશું કે કેવું છે દૂધ. એટલે બાતમી મળી હતી કે શું? એ ફોન આવ્યો હતો કે ભાઈ અહીં એનિમલ ઓછા છે, દૂધ આટલું કેમ થાય છે, બીજું કોઈ એવું નતો ઇસ્યુ. અત્યારે જે અહીંયા છે ભેંસ છે કે ગાય છે? ભેંસો છે અત્યારે, અહીંયા અત્યારે 20-21 ભેંસો છે. 20 ભેંસો પ્રમાણે 15 લિટર 150 થવું જોઈએ લિટર આખા દિવસ 150 થવું જોઈએ. કેટલી ભેંસો હોય તો 1000-1500 લિટર દૂધ આપી શકે? તમે એક ભેંસનું દૂધ આખા દિવસનું એવરેજ 10 લિટર ગણી જો બરાબર, તો કેટલી ભેંસો જોઈએ? 50 ભેંસો જોઈએ ને ઉસેમુસી. તો 50 ભેંસો અહીંયા આગળ 20 છે તો એ સિવાયની બધી ભેંસો ગાંધીનગર છે? ગાંધીનગર છે. હોય છે કે અમૂલમાં જ્યારે દૂધ જમા કરાવતા હોય છે મંડળીમાં ત્યારે પ્લેસ કે એવું કંઈ આપવામાં આવતું હોય છે? અમૂલ એવું છે કે ભાઈ અમે જિલ્લા, અમારો જે કોઓપરેટિવ નિયમ એવો છે કે તમે જિલ્લામાં દૂધ લઈ ના શકો. જિલ્લા એ અમૂલ ગાંધીનગર બીજા જિલ્લામાં આવ્યું, અમૂલ ખેડા જિલ્લામાં આવ્યું, એટલે દૂધ લઈ ના શકીએ. એ મેઇન ગુનો એ બને, બીજો કોઈ ગુનો નહીં બનતો એવો કે ભાઈ દૂધ ના લઈ શકીએ બીજા જિલ્લાનું. એટલે અગર એ બી સાબિત થાય છે કે આ ત્યાંથી લઈને આવે છે, કેમ કે તમે જ કહો છો કે એવું કે દૂધ બહારથી લઈને આવે, પાર્ટી જ કહે છે કે દૂધ બહારથી લઈ, તો એ અમૂલના જે નીતિ નિયમો પ્રમાણે ખોટું છે, તો એની સામે શું કાર્યવાહી? ઇન્કવાયરી કરીશું, અમારા મેનેજમેન્ટને મળીશું કે શું કરશું, આપણે ફાર્મ બંધ કરી દેવું શું કરશું, પછી આગળની વાહી કરીશું દૂધના સેમ્પલના આધારે. એટલે આપણને બાતમી આપને એવી રીતના મળી હતી કે વધારે લિટર દૂધ આવે છે કે નકલી દૂધ આવે છે? ના, વધારે દૂધ આવે છે, વધારે લિટર દૂધ આવે છે. ચોક્કસથી હતા ડૉક્ટર જે અમૂલના જે ચિકિત્સાલય પશુ ચિકિત્સાલયના જે ડૉક્ટર છે તેઓ કહી રહ્યા છે કે એમને બાતમી મળી હતી કે અહીંયા જે છે જે ભેંસો છે જે પ્રમાણમાં દૂધ હોવું જોઈએ એના કરતાં વધારે પ્રમાણમાં દૂધ મંડળીમાં અમૂલની મંડળીમાં જમા કરાવવામાં આવતું હતું. અને બાતમીના આધારે અહીંયા અમૂલની જે ટીમ છે તે તપાસ કરવા માટે આવી અને તપાસ કરતાં અહીંયા સ્થળ પર જ તમે જોઈ શકો છો કે અહીંયા જે તબેલો છે ત્યાં આગળ માત્ર 20 ભેંસો છે અને એ 20 ભેંસો પ્રમાણેનું જે દૂધ જે છે એ વધારે છે અને એટલા માટે અહીંયા તપાસ કરવામાં આવી છે. હાલ જે અમૂલની ટીમ જે આવી છે તેમણે જે દૂધના જે સેમ્પલ છે તે લીધા છે કે ચકાસણી કરશે કે દૂધ કઈ ક્વોલિટીનું છે, અસલી છે કે નકલી છે, જે તમામ જે પ્રોસેસ છે એ કરવામાં આવશે. અને ખાસ વાત તો એ છે કે જે અહીંયાના જે ફાર્મના જે ઓનર છે તેઓ કહી રહ્યા છે કે આ દૂધ જે છે બીજું જે વધારાનું આવતું હતું તે ગાંધીનગર જિલ્લામાંથી મંગાવવામાં આવતું હતું. મહત્વનું છે કે અમૂલના જે નીતિ નિયમો છે એમાં એવું કહેવા
કહેવામાં આવે છે કે બહારના જિલ્લામાંથી તમે દૂધ અમૂલની જે મંડળી છે આણંદ ત્યાં જમા ન કરાવી શકો, પરંતુ એ જે કરવામાં આવ્યું છે એ ગુનો છે. જો તપાસ દરમિયાન આ અત્યારે તો હાલમાં જે ફાર્મના જે ઓનર છે એ જ કહી રહ્યા છે કે ગાંધીનગરથી આ દૂધ આવતું હતું, ત્યારે હવે અમૂલના જે દૂધ અમૂલના જે હોદ્દેદારો જે છે અને જે ટીમ જે છે આવી છે અને જે સેમ્પલ લીધા છે એમાં શું આવે છે અને આગળ આ ટીમ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. હેતાલી શાહ, ગુજરાત તક, ખેડા.